नमस्कार जामनगर ની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ માં આપ સૌ દર્શકો નું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બેલેટ મતદાન સમયે મોટો ડખો થતા જિલ્લાના ચૂંટણી તંત્રમાં સર્જાતી દોડધામ। ભાજપા તથા કોંગ્રેસને જામનગર માંથી વિદાય આપવાનું કહેતી આપની ચૂંટણી સભા। वाहन टोइंग ट्रक अने पोलिस नी जीप ने घेरी लेता आम आदमी पार्टी ना कार्यकरो। जामनगर ने पोताना वोर्ड माथी मेयर आपवानी धगश धरावता वोर्ड नंबर 5 ना मतदारो। अमे जनता ना दिल मा राज करीए छीए विक्रम भाई नी वाणी मा छलक तो कॉन्फिडेंस। आज ना ब्रेकिंग न्यूज। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આજે બુધવારે સવારે 10:30 વાગ્યાથી બપોરના 4:15 વાગ્યા સુધી સરકારી કર્મચારીઓ તથા હોમગાર્ડના સભ્યો માટે રાખવામાં આવેલા બેલેટ મતદાન દરમિયાન જૂની કલેક્ટર કચેરી નજીકના હોમગાર્ડના સિટી બી અને સિટી સી ડિવિઝન માટેનું જે મતદાન મથક જાહેર કરવામાં આવેલું છે ત્યાં હોમગાર્ડ અને પોલીસની સાંઠગાંઠની શાસક પક્ષની તરફેણમાં ગેરકાયદેસર રીતે મતદાન કરવામાં આવી રહ્યું છે એવો વાંધો અન્ય પક્ષોના આગેવાનો ઉઠાવતા આજે બુધવારે બપોરે એલસીબી કચેરી નજીકના મતદાન મથકે મોટો ડખો થયો હતો। એક તબક્કે બપોરે 4:30 વાગ્યાની આસપાસ પૂર્વ મેયર તથા કોંગ્રેસના શહેર અધ્યક્ષ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી। બાદમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમની એન્ટ્રી પછી સરકારી તંત્રોએ તથા હોમગાર્ડના અધિકારીઓએ સંયમમાં રહેવાનું વલણ દેખાડ્યું હતું। આ સમગ્ર ઘટનાક્રમ અંગે વિક્રમભાઈ માડમે મીડિયા સમક્ષ અતિશય ઉગ્ર પ્રત્યાઘાત જાહેર કર્યા છે અને સમગ્ર લડાઈને અંજામ સુધી પહોંચાડવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આગામી સમયમાં જામનગરના પોલીસ બેડામાં પણ વિક્રમભાઈની આ વાતના ઉગ્ર પ્રત્યાઘાતો પડવાનું વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે। પ્રસ્તુત છે વિક્રમભાઈનો આક્રોશ તેમના જ શબ્દોમાં। અમને 2-2 કલાક થઈ ગઈ, અંદર વોટિંગ ચાલુ છે, કલેક્ટરનો આઈડી કાર્ડ બતાડતા અમને અંદર જવાની મનાઈ કરી, એટલે સુધી સર્વે સાહેબ કીધું કે આ માન્ય નથી, કલેક્ટર સાહેબે કાર્ડ આપેલો માન્ય રાખતા ન હોય તો આ લોકશાહીનો ખૂન છે, અંદર કોઈ રીતે અંદર જવાની કે બહાર નીકળો જાતા નહીં, અત્યારે કહે છે કે જાતા નહીં, અમે કેન્ડિડેટ છીએ, જો અમને ના જવા દઈએ તો કોને જવા દઈએ, તો સર્વે સાહેબ 2 કલાક થયા અહીંયા આવ્યા નથી, ખોટી વાત છે, ઘરે સૂતા હતા ને અહીંયા જવાબદારીને આપવામાં આવી છે કે તમે અહીંયા જવાબદારી પૂર્વકમાં રહેવાનું છે ને મને મોબાઈલમાં કે વાત કરો, મોબાઈલમાં શું વાત થાય। 64 વોર્ડના વોટિંગ માટે જામનગરની અંદર જે હોમગાર્ડના મિત્રો છે એમનું મતદાન જામનગરની અંદર રાખવામાં આવ્યું હતું। સવારે 10:30 થી 4:15 વાગ્યા સુધીનો સમય હતો, પણ 11:30 વાગ્યા સુધી નહોતો બેલેટ પેપર આવ્યા હતા, નહોતી વ્યવસ્થા, જે રૂમમાં મતદાન રાખવામાં આવ્યું છે ત્યાં નથી સીસીટીવી કેમેરા, ત્યાં કોંગ્રેસના એક પણ પોલિંગ એજન્ટને 62 કેન્ડિડેટ છે કોંગ્રેસનામાં એક પણ કેન્ડિડેટને અંદર આવવા દીધા નથી અને હાથેથી સિક્કા માર્યા છે। હું ચૂંટણી પંચને આપના માધ્યમથી લખીને પણ મોકલું છું, આપના માધ્યમથી કહું છું કે ફરીને મતદાન કરવામાં આવે, રીમતદાનની અમારી માગણી છે અને હાથેથી ભારતીય જનતા પાર્ટી અને એના મળતિયાઓએ સત્તાનો દુરુપયોગ કરીને પોલીસનો પણ એમાં બહુ ખરાબ રોલ છે, આ બધાએ ભેગા થઈને જો સરકારે આ જ કરવાનું હોય
तो आ चूंटणी प्रथा बंद कर दियो। रशियामां पुतिने जे व्यवस्था ऊभी करी छे ए व्यवस्था कर दियो, कारण के विरोध पक्ष रिए तो तमने कोई सवाल करे ने, विरोध पक्षने नाबूद करी नाखो। एक ज पार्टी, चाइनानी जेम एक ज पार्टी, एक ज लोको, एक ज उम्मेदवार, आ सिस्टम कर नाखो ने। शा माटे चूंटणीना नाटकों करो छो? वन साइडेड दादागिरी, सत्तानी दादागिरी, धाक धमकी अमारा कार्यकरोने मळती आ परिस्थितिनी अंदर अमे लोकशाहीनी अंदर लोकशाहीने जीवंत राखवा माटे, जनता जो इच्छे तो भारतीय जनता पार्टीने मत आपे, अमने कोई वांधो नथी। जनता न इच्छे अने हाथे सिक्का मारवा એ લોકશાહીનું ખૂન છે, અને અત્યારે ભારતીય જનતા પાર્ટી લોકશાહીનું ખૂન કરી રહી છે। હાજર અધિકારીઓએ કોઈ જાતનો જવાબ ન દીધો। અમારા શહેર પ્રમુખ દિગુભા, તેઓ પણ એક કેન્ડિડેટ છે, અને બીજા અન્ય કેન્ડિડેટો ગયા, એમને કાયદેસર કાઢી મેળવવામાં આવ્યા છે। પોલીસને બોલાવી પોલીસ બળનો ઉપયોગ કરી ફીંગડી પકડી પકડીને બધાને કાઢી નાખવામાં આવ્યા છે। પોલીસના મળતિયા અધિકારીઓ, વર્ષોથી આ જામનગરમાં પેથી ગયેલા અધિકારીઓ, જેને વારંવાર જામનગર સિવાય બીજું કોઈ દેખાતું જ નથી, ગમે આ નોકરી જાય અને ફરીને બદલી કરીને જામનગર આવી જાય છે। જામનગરમાં કરોડોની મિલકત ભેગી કરીને બેઠા છે, અને આ ચૂંટણી પૈતા પછી આ બધાના પહેલી માર્ચથી વિધાનસભાનું સત્ર થાય છે ત્યારે આ અધિકારીઓને વિધાનસભાના પટલ ઉપર હું ખુલ્લા કરવાનો છું કે વારંવાર જામનગરની અંદર જ આ એક ને એક અધિકારી શા માટે અહીંયા હોય છે, જે સરકારના માન્યતા છે, સરકારના ઈશારા ઉપર કામ કરે છે, અને સરકારના પીઠું બની અને જે લોકો કામ કરે છે એને તાત્કાલિક અસરથી અહીંથી રવાના કરવામાં આવે। કોર્પોરેશનની દર વખતની ચૂંટણી કરતા આ વખતની ચૂંટણી એક રીતે નોંધપાત્ર છે, કેમ કે આ વખતે પ્રથમવાર આમ આદમી પાર્ટી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહી છે। આ પાર્ટી પ્રથમ વખત આ ચૂંટણી લડી રહી છે, પરંતુ દિલ્હીનું જબરદસ્ત બેન્કિંગ હોવાના કારણે પ્રથમ પ્રયત્નમાં જ પાર્ટીએ 64 પૈકી 48 બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખી પાર્ટીના સંગઠનની તાકાતનો અંદાજ આપ્યો છે। ગઈકાલે મંગળવારે ચાંદી બજારના ચોકમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાતના લડાયક નેતા ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં પાર્ટીના શહેર કાર્યકારી અધ્યક્ષ રમેશ કટારમલ, જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર અને લોકપ્રિય નેતા કરસન કરમૂર, તેમજ પાર્ટીના શહેર મહામંત્રી મનોજ જોશી સહિતના સ્થાનિક આગેવાનો અને પાર્ટીના સમર્થકો સભામાં ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ભાજપા અને કોંગ્રેસને જામનગરમાંથી વિદાય આપવા મતદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો। 500,000 રૂપિયા આપો નહીં તો તમારો કામ ન થાય એવું પરિણામ આવ્યું ત્યારે આપણે એક ઈમાનદાર આમ આદમી પાર્ટીના નવા વિકલ્પને લાવવાની જરૂર ઊભી થઈ અને ઝાડુનું બટન દબાવવાની જરૂર ઊભી થઈ। દોસ્તો, ઈમાનદાર આમ આદમી પાર્ટીએ ઝાડુવાળાએ દિલ્હીની અંદર શું કામ કરીને બતાવ્યું એ પણ તમારે જાણવું જરૂરી છે। માલવાહકની અંદર, વાહનની અંદર જ્યારે કોઈ પણ વસ્તુ આવે, કોઈ પણ ઘરની વસ્તુ આવે કે બહારની જે કંઈ ખરીદી કરીએ, આ તમામની અંદર જે ટેક્સ લાગે એના કારણે આ મોંઘવારી વધી છે। હવે રહીશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું ચાંદી બજારમાં મોટી બબાલ, વોર્ડ નંબર 5માં વાતાવરણ કેસર્યું અને વિક્રમભાઈની વિશેષ મુલાકાત। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરના પોસ્ટ વિસ્તાર એવા રણજીત સાગર રોડ પર સાધના કોલોનીની બાજુમાં હાઈલી એલિવેશન અને સંપૂર્ણ સુવિધા સાથે તૈયાર થઈ ગયું છે નંદનવન સ્ટાઇલર્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ। નંદનવન સ્ટાઇલર્સ રિટેલ શોપ, કોર્પોરેટ ઓફિસ, બ્રાન્ડેડ શોરૂમ માટે ગ્રાન્ટ લોકેશન સાથે લિમિટલેસ કસ્ટમર ક્લાયન્ટ ફ્લોની સંભાવના આપે છે। ઇમ્પ્રેશન ઇમ્પેક્ટથી સજ્જ નંદનવન સ્ટાઇલર્સમાં છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, ઇન્ડિવિઝ્યુઅલ ટોયલેટ ફેસિલિટીઝ, હાઈ સ્પીડ બ્રાન્ડેડ લિફ્ટ, ભૂકંપ પ્રૂફ બાંધકામ, ઇઝી ટુ યુઝ ફાયર સેફ્ટી, પાવર કોટેડ એલ્યુમિનિયમ સ્લાઇડિંગ વિન્ડોઝ અને બીજું ઘણું બધું। બુકિંગ સંપર્ક મોબાઈલ 9315377365, મોબાઈલ 9482875300, મોબાઈલ 8001, મોબાઈલ 9374728274। વિશ્વાસનું સરનામું એટલે પ્રણામી ડેવલપર્સ, પ્રણામી ટાઉનશીપ 5, એ પણ જામનગરમાં સર્વપ્રથમવાર માત્ર રૂપિયા 14.31 લાખ થી શરૂ થતા લક્ઝરી 1 BHK, 2 BHK અને 3 BHK અને 4 BHK બંગલોઝનું સુંદર આયોજન। આજે જ રૂપિયા 51,000 ભરી અને તમારા સપનાનું ઘર બુક કરાવો, અને એટલું જ નહીં, સરળ હપ્તાની સાથે સ્થળ પર જ 80% લોનની સુવિધા અને સરકાર માન્ય 2.67 લાખની સરકારી સબસિડી તો ખરી જ, તદુપરાંત માત્ર 10,000 રૂપિયાથી આજીવન મેન્ટેનન્સ ફ્રી, CCTV કેમેરા, આકર્ષક મેઇન ગેટ,
24 આર્સ સિક્યુરિટી, મીઠા પાણીની લાઇન, પાર્ટી પ્લોટ સ્ટેજ સાથે, સિનિયર સિટીઝન પાર્ક, ચિલ્ડ્રન ગેમ એન્ડ રાઇડ, આકર્ષક ગાર્ડન, જોગિંગ ટ્રેક, આઉટડોર જીમ. મહાશિવરાત્રિ 11/3/2021 અને ગુરુવારના ભૂમિપૂજન સુધી બુકિંગ કરાવનારને 21,000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અને ડિઝાઇનર ફર્નિચર સેટ સાથે આરો પ્લાન્ટ ફ્રી. એટલે ફ્રી એટલું જ નહીં, આજીવન વીજળી બિલથી છુટકારા માટે સોલાર રૂફટોપ સિસ્ટમની સુવિધા પણ ફ્રી ફ્રી અને ફ્રી. અમારું એડ્રેસ છે મહાલક્ષ્મી બંગલોઝની બાજુમાં સમર્પણ પાર્કની સામે સાંઢિયા પુલની પાસે હરિયા કોલેજ રોડ જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સામાન્ય રીતે જામનગર સહિત કોઈ પણ શહેરમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓનું વર્તન શાસક પક્ષ માટે ફાયદાકારક હોય છે, કારણ કે ખાખી યુનિફોર્મ ધારી આ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સરકારી કર્મચારીઓ હોવાના કારણે ચીઠીના ચાકર હોય છે. એ જ રીતે કોર્પોરેશનના કર્મચારીઓ પણ કાયમ માટે શાસક પક્ષથી દબાયેલા રહેતા હોય છે. જામનગરમાં આ પ્રકારની ઘટના વધુ એક વખત જોવા મળી છે. મંગળવારે સાંજે આમ આદમી પાર્ટીની જાહેર સભા ચાંદી બજારના ચોકમાં યોજવામાં આવી, ત્યારે પોલીસે અને કોર્પોરેશન વાહન ટોઈંગ માટેના કોન્ટ્રાક્ટરના માણસોએ એક સંપ કરીને સભામાં ઉપસ્થિત રહેલા પાર્ટીના કાર્યકરો અને મતદારોના વાહનો ટોઈંગ વાહનમાં ભરી લીધા હતા. આ તકે જોરદાર બબાલ થઈ હતી અને આ બબાલ ખૂબ જ લાંબી ચાલી હતી. નગરજનોએ પ્રથમ વખત રાજકીય પક્ષના કાર્યકરોનો સંપ અને કલર ચાંદી બજારના ચોકમાં નિહાળ્યો. ખુદ પોલીસના વાહનોને તેમજ ટોઈંગ વાહનને પણ આપ સમર્થકોએ લાંબા સમય સુધી ઘેરી રાખ્યા હતા અને આકરી દલીલો કરી હતી. તેમજ સાથે ભાજપા જબ જબ ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ એવા સૂત્રો ચારથી સમગ્ર ચાંદી બજાર વિસ્તાર ગજાવી દીધો હતો. રાજકીય પક્ષોના કાર્યકરો અને નગરજનો આટલી હિંમત કરી શકે છે એવું જામનગરની પોલીસે વર્ષો પછી જોયું, જેના કારણે પોલીસ તંત્ર ખુદ ડઘાઈ ગયું હતું. જામનગરના વોર્ડ નંબર 5ના મતદારો આ વખતે અલગ મૂળમાં છે. મતદારો એવું ઈચ્છે છે કે આ વોર્ડના પ્રતિનિધિને એટલી જંગી લીડથી જીતાડવા છે કે પાર્ટીના સંગઠને આ વોર્ડને મેયર પદ આપવું પડે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 5ના બંને મહિલા ઉમેદવારો શિક્ષિત અને પોતપોતાના સમાજમાં અતિ સક્રિય હોવાના કારણે મેયર પદ આ વોર્ડમાં લાવવાનું મતદારોનું સપનું સાચું પડે તેવી પણ સંભાવનાઓ છે. આ વોર્ડના ચારેય ઉમેદવારો મોટું રાજકીય પીઠબળ ધરાવે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આ વોર્ડની વધુ એક વખત મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં આ વોર્ડના ઉમેદવારો સરોજબેન વિરાણીના પતિ અને જાણીતા વકીલ જેસી વિરાણી, જામનગર ભાજપાના સિનિયર નેતા અને આ વોર્ડના પૂર્વ નગરસેવક વિનુભાઈ ધ્રુવ તેમજ રઘુવંશી સમાજના અગ્રણી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એવા મનોજભાઈ અનડકર તથા સરોજબેન વિરાણીના ડોક્ટર પુત્રી પૂજા પટેલ સાથે ચૂંટણી સંબંધી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ વાર્તાલાપના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જેટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો વોર્ડ નંબર 5 ખાતે આવ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય છે એમાં આવ્યા છે. એટલા માટે આવ્યા છે કે વોર્ડ નંબર 5ના જે ઉમેદવારો છે આશિષભાઈ જોશી, કિશનભાઈ માડમ, સરોજબેન વિરાણી અને બીનાબેન કોઠારી કે જે લોકસંપર્કમાં અત્યારે કાર્યરત છે, પણ એની પાછળનો જે વાત કહેવાય, પાછળનું જે બેકગ્રાઉન્ડ કહેવાય એ કલ્પના બહારનું છે અને બેકગ્રાઉન્ડ સુપર મળ્યું છે. કારણ કે જે આ વોર્ડના જે આગેવાનો છે એ પૂરા દિલથી એની સાથે જોડાયેલા છે અને અમે જ્યારે વિઝિટ લીધી ત્યારે
અહીંયા જામનગરના જે મુખ્ય લોકો કહેવાય એ પણ અહીંયા કાર્યાલયની વિઝિટમાં હોય છે અને પૂરેપૂરા દિલથી મહેનત કરતા હોય એવું લાગે છે. એ જ રીતે આ વોર્ડના જે મુખ્ય લોકો છે એમાં મનોજભાઈ અનરકટ કે જે સિનિયર એડવોકેટ છે અને ભાજપના પણ સિનિયર કાર્યકર્તા તરીકે ઉપસે આવ્યા છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યની પણ સેવા તરીકે આપે છે, જામનગરમાંથી પ્રતિનિધિત્વ કરે છે જામનગરનું. અને વિનુભાઈ ધ્રુવ જે એ પણ એક અહીંના મુખ્ય કાર્યકર્તા તરીકે આવ્યા છે, એટલા માટે કે અપક્ષ તરીકે એમણે 20 વર્ષ સુધી કન્ટિન્યુ 20 વર્ષ સુધી સેવા આપી છે અને આ વિસ્તારના લોકપ્રિય નેતા તરીકે ઉપસી આવ્યા છે અને 1990થી લઈને 2010 સુધી ચૂંટાયેલા છે. જે છે જ્યારે સમયે પ્રવીણભાઈ માડમ અપક્ષ લડતા ત્યારે એની પેનલમાં એ જોડાયેલા હતા. એટલે આ રીતે અને ખાસ કરીને એ સોરઠિયા વાણિયામાંથી આવે છે અને પ્રમાણિકતાનું જે કહેવાય એ બધી વાતમાં એ નંબર 1 લઈ જાય છે. એટલે લગભગ લોકો જે છે અહીંયા એ નંબર 1 આવે છે અને સમગ્ર જામનગર શહેરમાં અંદર જે બ્રાન્ડેડ હોય છે નામ મુખ્ય લોકો હોય છે એમાં એનું નામ જોડાયેલું છે. આ જ રીતે જેસી વિરાણી એ પણ વિદ્વાન એડવોકેટ તો છે જ પણ રાજકીય જાહેરજીઓના પણ એનો મુખ્ય ફાળો હોય છે અને એમના મિસિસને આ વખતે ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી શરદબેન વિરાણીને. એટલે પોતે પણ પૂરેપૂરા પોતાનું જે વર્ગ છે પોતાનો જે સંબંધ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી અને એ પણ સારી રીતે એક્ટિવ છે. તો આપણે શરૂઆતમાં આપણે પૂછશું વિનુભાઈ ધ્રુવને કે વિનુભાઈ તમે જ્યારે ચૂંટણી લડતા અને અત્યારની જે ચૂંટણી લડાઈ છે એમાં શું ફેરફાર લાગે છે? પહેલાં અમે લડતા ત્યારે અમે અપક્ષ લડતા હતા ત્યારે એમ કે 10-15 જણ ભેગા થતા ખાલી ત્યાં. અત્યારે જે ભાજપમાં અમે ભરડા છીએ અને ભાજપને જે રીતે અમે પ્રચાર કરીએ છીએ ત્યારે લગભગ અત્યારે 100-150 જણા એટલે અમારી પ્રચાર સાથે પ્રચારમાં નીકળે છે. એટલે ઘણો ફેર પડી ગયો છે અત્યારે. અત્યારે એમ લાગે કે ભાજપ અત્યારે ઘણું સારું છે અને ભાજપને એ રીતે બધા આગળ બધા આવે છે અને અત્યારે માણસોના મગજમાં પણ એમ જ છે કે અમારે આ પેનલને જીતાડવી છે અને આ પેનલ અમારી સુપર ટીમ આખા જામનગરમાં નંબર 1 પેનલ કહેવાય છે. કિશનભાઈ માડમ છે, આશિષભાઈ જોશી છે, સરોજબેન વિરાણી છે અને બીરાબેન કોઠારી. આ ચાર અત્યારે જે અમે જાય છે ફૂલ પૂરેપૂરો અમને સારો સહકાર મળે છે, પૂરેપૂરો આવકાર મળે છે અને આ લોકો બધાએ વિચાર જ કર્યો છે કે અમે જંગી બહુમતીથી આ ચારે ચારે જીતાડશું. આ વોર્ડ જે છે એ આમ તો પોસ્ટ વિસ્તાર ગણાય છે કે સુખી સંપન્ન લોકો રહે છે એટલે બને ત્યાં સુધી બહુ મહાનગરપાલિકાનું કામ ઓછું વધુ ન હોય પણ જ્યાં સુધી વાત છે તમે લોકો જ્યારે સંપર્કમાં જતા હશો જ્યારે તો આ વિસ્તારમાં ધારો કે 2010થી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ રહ્યો છે એ લોકોએ શું મુખ્ય વિકાસ કર્યા હશે? રોડ રસ્તા જે ધારો કે પાણી લાઈનું છે કે એ બધી રસ્તા ભૂગર્ભ ગટર છે એ બધી અત્યારે બહુ આયોજન સારું કર્યું છે અત્યારે અમારા ગયા પછી અને અત્યારે બહુ સારી રીતે કામ થાય છે અત્યારે. આ તમને કહું તમારા આ વિસ્તારમાં કયો વિકાસ ઘટે છે? ધારો કે તમે પણ આ બાબતમાં બહુ અનુભવી છો, 20 વર્ષ સુધી તમે એક્ટિવ કોર્પોરેટર તરીકે રહ્યા છો, શું લાગે? વિસ્તાર બહુ મોટો છે અને ફ્લેટ ઘણા બની ગયા છે એટલે પાણીની થોડીક સમસ્યા હોય છે પણ પાણી ઓછું મળે છે આ નહીં. એ હવે મોટી લાઈનું નાખીને આ લોકો આવશે એટલે મોટી લાઈનું નાખશે પાણી લાઈનું એટલે લગભગ એ સમસ્યા મટી જાય છે, બહુ અઘરી નથી. મનોજભાઈ અનરકટને આપણે પૂછશું સાહેબ આ તમે તો આ વિસ્તારમાં રહ્યો છો, તમે એક જાહેર જીવનના એક જાગૃત નાગરિકત્વ પણ ધરાવો છો અને સિનિયર કાર્યકર્તા છો, શું લાગે તમને આ લોકો ચાર ઉમેદવાર પ્રત્યે? આ ચારેય ઉમેદવારની પેલનગી પસંદગી ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુ ખૂબ જ સરસ રીતે કરવામાં આવી. કિશનભાઈ માડમ છે એ 12.5 વર્ષથી કોર્પોરેટર છે અને એક્ટિવ કોર્પોરેટર તરીકેની એની ઇમેજ છે. બીજા આશિષભાઈ છે એ પણ લોકકાર્ય સાથે સંકળાયેલી વ્યક્તિ છે. બીનાબેન અમારા કોઠારી જે સિટિંગ કોર્પોરેટર હતા સમગ્ર વિસ્તારમાં આજ તમે કોઈ પણ ઘરે જાઓ એમને ઓળખે છે. અને વિરાણી સાહેબના અમારા મિસિસ છે એક્ટિંગ પ્રેક્ટિશનર લેડી એડવોકેટ છે અને ઘણા વર્ષોથી દરેક ક્ષેત્રમાં સોશિયલ રીતે સંકળાયેલી વ્યક્તિ છે. એટલે આ ચારેયની પેનલ જે એક બહુ સારામાં સારી પેનલ ભારતીય જનતા પક્ષ દ્વારા આ વિસ્તારમાં આવેલી આપવામાં આવેલી છે અને ખૂબ જ એક્ટિવ કહી શકાય એવી આ પેનલ છે. સાહેબ આ વિસ્તારની અંદર લાઇટ પાણી ગટર એ બધી વ્યવસ્થા મહાનગરપાલિકા તરફથી કેવી કરવામાં આવી છે? આ વિસ્તારમાં સારામાં સારી વ્યવસ્થા મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે. જ્યારે જ્યાં જ્યાં દાખલા તરીકે આ પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ છે જે તે વખતે આ એપાર્ટમેન્ટ બન્યું ત્યારે પાણીની નાની લાઈનો હતી. દિવસે દિવસે આ વિસ્તારમાં બંગલા તૂટતા ગયા અને ફ્લેટ બનતા ગયા એટલે વસ્તી વધતી ગઈ. મહાનગરપાલિકા તરફથી જે નાની લાઈન આખી સરંગ હતી એ કાઢી અને મોટી એવા પ્રકારની લાઈન નાખવામાં આવી છે કે ભવિષ્યમાં પણ કદાચ ડેવલપમેન્ટ થાય તો પણ કોઈ પાણીનો પ્રશ્ન ન રહે. એવી જ રીતે ગટરો ભૂગર્ભ ગટરને દરેકને કનેક્શન મળે એ પ્રકારનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે રામનગર મહાનગરપાલિકા. ભાજપના અત્યાર સુધી આપણા બધા વખાણ કર્યા, નેગેટિવ વાત શું આપણા વોર્ડની અંદર ઘટે છે? આમાં આ વોર્ડમાં નેગેટિવ વાત જેવું કાંઈ છે નહીં, એટલા માટે હું આપનું ધ્યાન દોરું
કે આ જામનગરનો વોર્ડ એવો છે કે જેને ધારાસભાની ચૂંટણીમાં 10,000ની લીડ આપી, સાંસદની ચૂંટણીમાં 10,000ની લીડ આપી, એવો આ વોર્ડ છે. એટલે જો નેગેટિવ હોય તો આટલી લીડ મળે નહીં. એમાં ઉમેદવારો પાસે શું અપેક્ષા શું રાખો કે ચૂંટાઈ જાય પછી એ લોકોને પહેલી પ્રાયોરિટી ક્યાં કામને પ્રાયોરિટી આપશો કે આ વસ્તુ કરવી જ પડશે, નહીં ચાલે? એવું તો જનરલી સફાઈ છે અમારા એરિયામાં, એ એક એવો ઇસ્યુ છે કે એમાં નિયમિત રીતે એ લોકોએ ધ્યાન આપવું જોઈએ. અને અગાઉ આ વિનુભાઈ અને પ્રવીણભાઈ કોર્પોરેટર હતા ત્યારે રેગ્યુલર આ એરિયાની વિઝિટ લેતા, સફાઈ કામદારોના સફાઈ સમયે એ જાતે દેખરેખ કરી અને આ વિસ્તારમાં સફાઈનું ખૂબ જ એમને કાર્ય કર્યું છે. અને આ અપેક્ષા માત્ર આ વોર્ડના નાગરિકોની એક સફાઈની જ છે. બાગ બગીચાની વાત કરીએ, બીજી કોઈ ધારો કે અધર વાત કરીએ, તો એવું કોઈ વિકાસ એવો ખોટે કે મોટી ગ્રાન્ટ એટલે મોટા પૈસા મોટા બજેટની જરૂર પડે? સરકાર કોર્પોરેશનની જગ્યા કહી શકાય એવી આ વિસ્તારમાં બહુ ઓછી જગ્યા છે. જે કોઈ ઓપન પ્લોટ્સ છે એ અંબા વિજય પ્રાઇવેટ લિમિટેડ સોસાયટીના છે, જામ સાહેબનો શ્રીજીના આ જોગસ પાર્ક છે તો એ એમનું પ્રાઇવેટ છે. એ સિવાય આ એરિયામાં અંબા વિજય પ્રાઇવેટ લિમિટેડના ઓપન પ્લોટ્સ છે. આ ચારેય કોર્પોરેટરો પાસેથી અમે એવી અપેક્ષા રાખી કે આપણા રાજવી શ્રી જામ સાહેબ આરે સંપર્કમાં રહી અને આ ખુલ્લા પ્લોટની જગ્યામાં કાં બાળકોને રમવા માટેનું મેદાન અથવા કોઈ બગીચો બનાવે, કેમકે કોર્પોરેશનની જગ્યા નથી એટલે એ લોકો ત્યાં કોર્પોરેશન લેવલે ન કરી શકે. પણ પ્રજાવતી અમારા પ્રતિનિધિ તરીકે માનનીય જામ સાહેબને વિનંતી કરીને અંબા વિજય પ્રાઇવેટ લિમિટેડના જેટલા ઓપન પ્લોટ્સ છે એમાં કાં બગીચો બનાવે અથવા છોકરાઓને રમવા માટેના ઓલા મેદાન બનાવે એવી અપેક્ષા અમે આ ચારેય કોર્પોરેટર પાસે રાખીએ. આ રીતે ખાસ કરીને સરોજબેન જે છે ચૂંટણી લડે છે, વોર્ડ નંબર 5ના ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર છે, એમના મિસ્ટર જેસી વિરાણી આપણી સાથે જોડાયેલ છે, એડવોકેટ છે, તો આપણે એમને પૂછ્યું કે સાહેબ તમારા મિસિસ ચૂંટણી લડે છે, શું લાગે તમને? ભારતીય જનતા પાર્ટીના વડીલો અને મુરબીઓ તરફથી જે મારા મિસિસને ટિકિટ ફાળવવામાં આવી છે એ આ લોકોના આ વિસ્તારના મતદારોના ભરોસો જે મૂક્યો છે અને અમને ચૂંટી કાઢશે એ વિશ્વાસ અમને 100% સંપૂર્ણ છે. મારા ધર્મપત્ની છે એ સામાજિક રીતે બીજી સંસ્થાઓ સાથે સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને ચૂંટાયા બાદ પણ બીજા જે અગાઉ જે કોર્પોરેટર નામ લેવાના વિનુભાઈ ધ્રુવ, પ્રવીણભાઈ માડમ, તે રીતે જ સક્રિય રીતે કામ કરશે અને વોર્ડના જે નાગરિકો છે એમને કોઈ જે કોઈ મુશ્કેલીઓ છે નાની મોટી એ તમામ મુશ્કેલીઓ દૂર કરવાનો સખત રીતે અને નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરશે. સાહેબ તમે ધારો કે ઘણા સમયથી આમાં તમે પોતે પણ એક્ટિવ છો, પડતર પ્રશ્નોની કોઈ નોંધ કરી છે કે આ પ્રશ્નો અહીં ખૂટે છે, આપણે ચૂંટણા પછી આપણે આ કામને પ્રાયોરિટી આપશું? અમે જેટલા વિસ્તારમાં ફર્યા છીએ, અંબા વિજય, સ્વસ્તિક સોસાયટી, પાર્ક કોલોની, વાલકેશ્વરી નગરી, દરેક જગ્યાએ સફાઈની અનિયમિતતા માટેની ફરિયાદો સામાન્ય ક્રમમાં મળી છે, એ સિવાય કોઈ મોટી ફરિયાદો મળી નથી. સફાઈ કામદાર જે નીકળતા હોય છે ગાડી લઈને કચરો ઉપાડવા માટે એમની થોડીક અનિયમિતતા અંગેની ફરિયાદો મળી છે, જે કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટરને સફાઈ ઉપાડવાનો કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હશે એ લોકોને અમે તાકીદ કરી અને નિયમિત રીતે સફાઈ થાય એનું ખાસ ધ્યાન રાખશું એવી અપેક્ષા બધાએ રાખી. આ સફાઈ બાબતનો પ્રશ્ન ઊભો ન થાય ભવિષ્યમાં એ બાબતે તો પૂરેપૂરી તકેદારી રાખશો અને સફાઈ બાબતનો પ્રશ્ન ઊભો ન થાય એના માટે અમે કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવતો હશે એની પાસે પૂરતા વાહનોની સુવિધા કરાવશું અથવા તો એના જે માણસો હોય સફાઈ કામદારો કચરો પડવા માટેના એ લોકોનું સંખ્યા વધારીશું અને એ પ્રમાણે સફાઈ નિયમિત થાય અને રેગ્યુલર થાય એ રીતનો પ્રયત્ન કરશું. એટલે આ જ રીતે આપણી સાથે જેસી વિરાણી તો જોડાઈ ગયા હતા, પણ પ્લસ પોઈન્ટ એ છે કે આખું પરિવાર જે છે જાહેરજન સાથે જોડાયેલો છે, એવી રીતે પૂજાબેન વિરાણી પણ જે એમના ડોટર છે એ સાસરે છે પણ છતાં ચૂંટણીનો માહોલ છે એટલે એ આવી ગયા છે અહીંયા. અને આપણે પૂજાબેનને પૂછશો કે બેન તમારે મધર ચૂંટણી લડે છે, શું કેવું છે? પર્સનલી આઈ એમ વેરી હેપી બીકોઝ બેકબોન બિહાઇન્ડ ધ સ્ટેજ ઓલવેઝ માય મધર હેઝ બીન સોશિયલી એક્ટિવ, બટ નાવ જ્યારે સત્તા હાથમાં આવે ત્યારે વી આર ઇન ફ્રન્ટ સ્ટેજ વેન વી આર વર્કિંગ ફોર પબ્લિક, ધેન ઇટ ઇઝ વેરી વેરી હેપી થિંગ ફોર અસ. છેલ્લા ઘણા સમયથી આ બાબતનો અભ્યાસ કરો, સિટીની જે વાત છે મતદારોની વાત છે એ લોકોનો તમે માનસિકતા જોઈ છે, શું લાગે મત આપશે? મત તો માય અપીલ ઇઝ દેટ કે એ લોકોને 5 વર્ષમાં એકવાર મત ચૂંટણી આવે છે, તો અપીલ ઇઝ દેટ કે મારા મધરને કે વોટ એવર વોર્ડ મેમ્બર હુ એવર દે વોન્ટ ટુ ડૂ ધીસ વોટિંગ, બટ દે હેવ ટુ ગો આઉટ ઓફ ધર હાઉસીસ, દે હેવ ટુ ગો ફોર ધીસ વોટિંગ પીરિયડ, બિકોઝ ધીસ અપીલ ઇઝ ફોર ફ્રોમ માય સાઈડ, ફ્રોમ ઓલ ધ વોર્ડ મેમ્બર્સ એન્ડ એવરીથિંગ, ફ્રોમ માય સાઈડ, ફ્રોમ માય ફેમિલી સાઈડ,
ઓલ ઓફ અસ વિલ અપીલ ફોર ધીસ વોટ ઓનલી દે હેવ ટુ ગો ફોર આઉટસાઇડ ટુ વોટ તમારા પરિવાર બધા કે ચૂંટાઈ ગયા પછી પરિવારમાં સમય ઓછો આપશે ધેટ આઈ ડોન્ટ વી ઓલ ડોન્ટ બોધર અબાઉટ ધેટ બિકોઝ શી હેઝ બીન ઓલવેઝ અ ગુડ મેનેજિંગ ઇન હાઉસ શી હેઝ બીન શી હેઝ અ વેરી ગુડ ડિસિઝન પાવર ફોર હાઉસ અમને બધાને એમનામાંથી શીખવા મળ્યું છે ઇવન આઈ એમ અ ડોક્ટર આઈ ડૂ માય થિંગ ફ્રોમ હર ઓનલી વી હેવ ડન એવરીથિંગ સો વી ડોન્ટ બોધર મચ અબાઉટ ધેટ થિંગ આ જ રીતે તમે બધા જોયું કે આની અંદર મેક્સિમમ લોકો જે છે એ દિલથી જોડાયેલા છે પૂજાબેન જયસિંહ વિરાણી સાહેબ મનોજભાઈ અનરકટ વિનુભાઈ ધ્રુવ આ બધા લોકો પૂરા તનતોડ મહેનત કરે છે અને ખાસ કરીને તો એજ્યુકેટેડ વર્ગ છે રોયલ પરિવારમાંથી આવે છે આ બધા લોકો એટલે અહીંના જે મતદારો છે એનો પણ ભારે ઉત્સાહ છે ને ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્યમાં મહાનગરપાલિકાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધીમાં મારો જે હું જાગૃત પત્રકાર તરીકે હું એક મત વ્યક્ત કરું તો લગભગ અહીંયા સામાન્ય રીતે જેટલા ઉમેદવાર હોય છે એને કે ભારતીય જનતા પાર્ટીથી એજ્યુકેટ હોવાના નાતે એટલે મુખ્ય હોદ્દો પણ આપવામાં આવે છે એવી પણ એક અહીંના લોકો એક અપેક્ષા રાખે છે અને 100% એ ભારતીય જનતા પાર્ટી છે એ જે એ લોકોની લાગણી છે એ પણ પૂરી કરશે એવો અંદરખાનેની વાત કરીએ તો અમને જાણવા મળે છે જામનગર મહાનગરપાલિકાની સત્તા પાછલા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પાસે છે પરંતુ ભાજપા પ્રજાકીય અભિગમ ધરાવતી નથી એવા રાજકીય આક્ષેપો સાથે જામનગરની કોંગ્રેસ પાર્ટી દ્વારા પાછલા 5 વર્ષ દરમિયાન હજારો આંદોલન કરવામાં આવ્યા છે કોંગ્રેસના તમામ આંદોલન પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમનું સતત માર્ગદર્શન મળતું હોય છે આથી હાલના ચૂંટણીના સમયમાં કોંગ્રેસની વ્યૂહરચના પ્રજા સમક્ષ લાવવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કોંગ્રેસના સૌથી મોટા કદના નેતા વિક્રમભાઈ માડમની આજે બુધવારે સાંજે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી જેના મુખ્ય અંશ અત્રે પ્રસ્તુત છે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે આજે અમે લોકો વિક્રમભાઈ માડમના કાર્યાલય ઉપર આવ્યા છે એ જે જામનગર જિલ્લાના દ્વારકા જિલ્લાના ભૂતપૂર્વ સંસદસભ્ય તો છે જ પણ આજની તારીખે એ ખંભાળિયાના પણ ધારાસભ્ય છે અને લડવાયા નેતા છે પ્રદેશ કોંગ્રેસમાં પણ એનો મોટો વજન પડે છે એમની એક એક વાતની નોંધ લેવાય છે ખાસ કરીને જામનગરના જિલ્લાના રાજકારણમાં તો બહુ મોટું નામ છે એ જે બોલે છે એ પ્રમાણે સામે કાર્યકર્તાઓ પણ એની વાતને ઝીલી લેતા હોય છે આ રીતની એક તાકાતવાળા નેતા છે લોકો એની ગાઈડલાઈન લેવા આવતા હોય એનો સહકાર લેવા આવતા હોય પણ આજે સાહેબ જામનગરના મહાનગરપાલિકાની ચૂંટણી શરૂ છે ત્યારે કોંગ્રેસનો રોલ કે જોવા નથી મળતો છાપામાં જોવા નથી મળતો ટીવીમાં જોવા નથી મળતો એટલા માટે કે અમારી પાસે જાહેરાતો દેવાના પૈસા નથી આ વાસ્તવિકતા છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કોર્પોરેશનમાં બધે વર્ષોથી આ સત્તામાં છે ફાળો પણ એમને મળે છે ફંડ પણ એ ઉઘરાવે છે કરપ્શન પણ એ કરે છે માલ પણ એમની પાસે છે અત્યારે તમે મને 17 તારીખે આ ઇન્ટરવ્યૂ લેવાય છે સાંજે 4 વાગે મને અત્યારે પૈસા આપો જામનગરનો મજબૂતમાં મજબૂત ગઢ કહેવાતો એવો વોર્ડ આપો અને સવારે છાપામાં જુઓ તો અહીંયા દેખાડશે કે કોંગ્રેસના ઉમેદવારો વિનમાં કોંગ્રેસનો ઘોડો વિનમાં આ છાપા અને મીડિયાની અંદર ભાજપ દેખાય છે જનતાના દિલમાં કોંગ્રેસ દેખાય છે અને મતપેટી ખુલશે ત્યારે પહેલાં 25 વર્ષથી મહાનગરપાલિકાનું શાસન ભારતીય જનતા પાર્ટી પાસે છે અને ખાસ કરીને કોંગ્રેસની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એ લોકો જનરલ બોર્ડની અંદર પણ મોટા મોટા પ્રશ્નો ઉઠાવતા હોય છે પણ જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે પાણી બેસી જાય છે કોઈ પાણીમાં નથી બેસી જતું જનતા ન સમજે તો શું કરી શકીએ ક્યાંક ને ક્યાંક કોઈ લોકોને રૂપિયા જોઈએ છે કોઈને કામ જોઈએ છે કોઈને ધંધો જોઈએ છે કોઈને ધમકી દેવામાં આવે છે ક્યાંક પોલીસનો ઉપયોગ થાય છે આ બધું કરે છે પૈસાથી મત અને મતથી પૈસા જે ચીજ ના કહેતા હતા એ જ વસ્તુ અહીંયા બને છે એટલા માટે અમે ક્યાંક ને ક્યાંક થોડી સીટો માટે રહી જઈએ છીએ જો જનતાના દિલમાં કોંગ્રેસ ન હોય તો આટલા મતો કોંગ્રેસને કેવી રીતે મળે ચોક્કસ ક્યાંક 2-5% મત ઓછા અમને મળે છે ભારતીય જનતા પાર્ટી કરતાં એટલે અમે સત્તાથી વિમુખ રહી જઈએ છીએ કોંગ્રેસ નથી દેખાતી એવું નથી હું તો કોંગ્રેસના કાર્યકરોને આપની ચેનલથી ધન્યવાદ આપવા માગું છું કે 25 વર્ષના જુલ્મ 25 વર્ષથી અમે સત્તાથી વિમુખ છીએ છતાં મારો કોંગ્રેસનો કાર્યકર નથી ડગતો નથી હલતો અને જનતાના પ્રશ્નો ઉઠાવીને જનતાના પ્રશ્નો માટે જજુમી લડે છે આખરી નિર્ણય તો જનતાએ આપવાનો છે કોંગ્રેસનું સંગઠન પણ નબળું પડે છે ધારો કે પ્રમુખની વાત કરીએ તો હમણાં છેલ્લા 3-4 મહિના પહેલાં જે પ્રમુખ પણ જાહેર થયા હતા અને પ્રમુખ પણ ચૂંટણી લડે છે એના હિસાબે મેનેજમેન્ટ જે થવું જોઈએ જો બીજા વોર્ડ ઉપર એ પણ નથી થતું એવું નથી 2 મહિના પહેલાં જ પ્રમુખની નિમણૂક થઈ છે મેનેજમેન્ટ પરફેક્ટ છે મેં કીધું એમ મીડિયાના માધ્યમથી એમનો પ્રચાર નથી અને મીડિયાના માધ્યમથી પ્રચાર નથી એ તમે પણ જાણો છો ને હું પણ જાણું છું અમારી પાસે ભંડોળ નથી અમને કોઈ ભંડોળ આપે તો કાલથી તમને ખબર પડે કે કોંગ્રેસ સિવાય ભાજપનો ક્યાંય પ્રચાર ન થાય પ્રચાર ન થાય મતલબ એનાથી પ્રચારમાં અમે ચડી જાય અમારી પાસે ભંડોળ નથી ને હું નિકાલ જ દિલે કબૂલ કરું છું કે અમારી પાસે આ પૈસા નથી અને એટલા માટે બાહ્ય દેખાવ નથી બાહ્ય દેખાતું નથી એમની પાસે સાહિત્ય છે પૈસા છે મેનેજમેન્ટ છે સત્તા છે સરકાર છે બધું છે
અમારી પાસે આ કંઈ નથી. ભારતીય જનતા પાર્ટીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એ લોકો એમ કહે છે બહુ વિકાસ થયો છો, પણ રાજકોટની કમ્પેરિઝનમાં વિકાસ ક્યાંય દેખાતો નથી સાહેબ. તમને કહી દઉં, એમને હિસાબે કોંગ્રેસની નેતાગીરી પણ નબળી પડે છે. વિકાસ થયો છે પણ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓનો, એમના કોર્પોરેટરોનો, એમના લાગવગવાળાઓનો, એમનો બધાનો વિકાસ થયો છે. જામનગર શહેરનો વિકાસ થવો જોઈએ નથી થયો. રાજકોટની કમ્પેર નહીં, વડોદરા, સુરત, અમદાવાદ કોઈની કમ્પેરમાં જામનગરમાં કાંઈ વિકાસ જેવું છે જ નહીં. ફક્ત બે ચાર ચોકોની અંદર ખર્ચા કરીને, કરપ્શન કરીને સાજ શણગાર કરી દીધો છે. ગલી ખાચાઓમાં જાઓ, લોકોની સમસ્યાઓ જુઓ, એરિયાઓમાં જાઓ, સોસાયટીઓમાં જાઓ, લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. પણ કમનસીબી અમારી એ છે કે કામના નામે મત ન માગીને, રામના નામે મત, રામના નામે ફાળો ઉઘરાવો, ચારે બાજુ બેનર મારવા, અને અમે એક શબ્દ બોલીએ તો તરત જ આ રામના વિરોધી છે, આ ધર્મના વિરોધી છે, આ જ કેસેટ વાગે છે. 25 વર્ષથી આ કામના નામે મત માગો, દર ચૂંટણીની અંદર એકાત્રા પાણી આપે છે, રોજ પાણી આપશુંની વાતો કરે છે, સારો વહીવટ આપશું એની વાતો કરે છે, કાંઈ નથી હોતું. અમારી કમનસીબી છે, જે દિવસે જનતા જાગી જશે, જે દિવસે જનતા સમજી જશે, ત્યારે કોઈ પણ જાતની ખોટી વાતો નહીં ચાલે. અમે રાહ જોઈએ છીએ, ઇંતજાર કરીએ છીએ, અમારાથી થઈ પ્રયત્ન પણ કરીએ છીએ. જનતા કેદી જાગે, ફક્ત હાથ જનતાના હાથની વાત છે. લીડરશિપ કોંગ્રેસને જોઈ મજબૂત જોવા નથી મળતી. તમને લાગે છે મજબૂત જ છે? દિગુભા જેવો મજબૂત પ્રમુખ હોય, 2 મહિના થયા છે, વ્યવસ્થિત રીતે બધું આયોજન કર્યું છે. મજબૂત એટલામાં બાજવા જવાની જરૂર નથી હોતી. મેં કીધું એમ, એક જ ચીજ માનવીની આખી કાયા હોય ને એમાંથી એક જીવ કાઢી લ્યો તો એ માનવી નકામો થઈ જાય છે. હાથ પગ નાક મોઢું કાંઈ કામ ન કરે. એમ અત્યારની પરિસ્થિતિની અંદર અમારી પાસે પૈસા નામની એક ચીજ નથી. પૈસા હોય તો તમને બધું દેખાવા માંડે, હવે પૈસા નથી તો નથી. રાજસ્થાન નેતાઓની જ્યાં ચૂંટણી પ્રચાર કરવા આવવાની વાત આવતી હોય જામનગર લેવલે, એને કોઈ એ પણ કોઈ નથી દેખાતો. એ ક્યાંથી દેખાય? પૈસા વિના સભા ન થાય. આયોજન કોંગ્રેસ પાર્ટી બધી જગ્યાએ ન પહોંચી શકે ને? ક્યાં અમારી પાસે બજેટ નથી ને? જામનગરમાં નેતાઓની એક સભા કરવી હોય તો સ્વાભાવિક રીતે 2-3 લાખ રૂપિયાનો ખર્ચો થાય. અમે કેવી રીતે ક્યાં લેવાય જાય આ રૂપિયા? હરેક ચીજનો એક જ અર્થ છે, અમારી પાસે રૂપિયા નથી, બાકી બધું છે. અને એના હિસાબે અમે નબળા પડીએ છીએ. તમે કયો એ નેતા આવવા તૈયાર છે? નેતા જેવો નેતા આવતો હોય એ પ્રમાણેની સભા કરવી જોઈએ, એ પ્રમાણે માણસો એકઠા કરવા જોઈએ, એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ, એ પ્રમાણે ખર્ચો કરવો જોઈએ. તો નથી પૈસા તો ક્યાંથી? ગુજરાતમાં કોઈ સંસ્થા અમારી પાસે નથી કે અમને કોઈ ફંડ આપે, કોઈ પૈસા આપે, કંઈક કોઈ ચીજ આપે. તો અમારી પાસે પૈસાનો અભાવ છે. પણ સાહેબ, આને હિસાબે તમને કોઈ પબ્લિકે પણ ઘણું સહન કરવું પડશે. કોંગ્રેસની આ રીતની વ્યવસ્થા હોય તો કોંગ્રેસ જે લોકો છે આપણે કોંગ્રેસને માને છે. એક સમય હતો જાહો જલાલીનો, તો એ સમય વયોગ્યો છે, પણ એની અમે પબ્લિકે પણ ઘણું સહન કરવું પડે છે તમારા હિસાબે. કેમ અમારા હિસાબે કોંગ્રેસની આ રીતની વ્યવસ્થા છે? નહીં પણ પબ્લિક સમજે, પબ્લિક સોશિયલ મીડિયા વાપરે છે, મીડિયામાં ખબર પડે છે, પબ્લિકને વાસ્તવિકતાની ખબર છે. પબ્લિક પોતાના ઘરેથી નીકળીને કોંગ્રેસને મત આપે તો એમાં અમારા ચાહકોને કોઈ તકલીફ ન પડે. અમારા ચાહકોએ કંઈ સભા થાય તો જ મત આપવાનો છે. સભા ન થાય તો પણ ચાહકો મત આપે છે, ચાહકોએ આપવો જોઈએ. આ ભ્રષ્ટાચારીઓને કાઢવા માટે ચાહકોએ સ્વ ખર્ચે, એટલે બીજું કાંઈ તમારે ખર્ચો નથી કરવાનો, તમારું વાહન લઈને મત નાખી આવો ને. સોશિયલ મીડિયા અને પરિસ્થિતિ, જામનગરમાં રખડતી જનતા, ફરતી જનતા, તો એને ખબર છે કે શું વિકાસ થયો છે. કેમ એને ખબર ના પડે? અમે સભા કરી, અમે લોકોને કંઈ થઈ જ લોકોને ખબર પડે? લોકો અત્યારે એલર્ટ છે, જાગૃત છે, લોકોને ખબર છે. એમાં અમે સભા કરીએ તો જ લોકોને ખબર પડે એવું નથી. સાહેબ, જામનગર મહાનગરપાલિકાની જ્યાં સુધી વાત છે, સ્વચ્છતાનો અભાવ છે, પીવાના પાણી સાથે ગંદુ પાણી ભળી જાય છે, સ્ટ્રીટ લાઇટ જોઈ એવી નથી, રોડ રસ્તા બરોબર નથી, છતાં ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરે છે અને એ પ્રશ્ન ઉઠાવવામાં કોંગ્રેસની જ્યાં સુધી વાત છે એનો જોયો એવો રોલ જોવા નથી મળતો. ને અમે દરેક બોર્ડની અંદર આ પ્રશ્ન ઉઠાવવાનો એક સ્ટેજ હોય છે અને એ છે બોર્ડ. દર મહિને જનરલ બોર્ડ મળે છે, જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવી જનતા પણ જાણે છે. તમે જેટલા વાંધા કાઢ્યા એટલા બધાય વાંધા જો જનતાને ખબર હોય તો શા માટે જનતા ભારતીય જનતા પાર્ટીને મત આપે છે? ન આપવા જોઈએ મત? મત તમારી કોંગ્રેસને આપો ને, આ બધા વાંધાઓ અમે પૂરા કરી દઈશું. પાણી નથી, ગટર નથી, લાઇટ નથી, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જાય છે, સુવિધા નથી, બગીચા નથી, ત્યાં પૈસા લેવામાં આવે છે ગાર્ડનોના, આ બધી વસ્તુ તમે જાણો છો તો જનતા નથી જાણતી? જનતા પણ ટ્રાફિકનો પ્રશ્ન છે. એમાં આપણે કોઈ પણ આપણે ઘર આપણે સિટીની મુલાકાતે આવતા હોય સિટીની અંદર, તો એમાં ઢોરવાળો જે કહેવાય એ મેઇન રોડ પર, રાજમાર્ગો ઉપર ઢોર જોવા મળે છે, છતાં નિષ્ક્રિયતા છે સત્તાધારી પાર્ટીની. એટલા માટે જ કહું છું, જનતાને ઢોર નથી દેખાતા. કોંગ્રેસ રોજ ઉઠીને 365 દિવસ 5-5 આંદોલન કરે ડેઇલીના, તોય ન ખૂટે એટલી સમસ્યા છે. છેલ્લા 1 વર્ષમાં પેટ્રોલમાં 20 રૂપિયા વધી ગયા, રોજે રોજ 30-35-40 પૈસાનો દામ, તો શું જનતાને નથી ખબર પડતી? કેમ જનતા નથી જાગતી? મારો પ્રશ્ન જનતાને પણ છે. અમે જાગીએ છીએ, અમે મહેનત કરીએ છીએ, અમે સંઘર્ષ કરીએ છીએ. કેટલાય લોકો કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા, તો હું આપના માધ્યમથી કહેવા માગું છું, 2 વાર ધારાસભ્ય અને 2 વાર સાંસદ કંડમ માલતો નથી. મારા મને લેવા માટે ઘણા પ્રયત્નો ઘણા લોકો કરતા હોય,
હું વેચાણીઓ નથી, મારા કોંગ્રેસમાં ઘણા લોકો છે, સંઘર્ષ કરે છે. મેં કીધું એમ અમને સાવ મત નથી મળતા એવું નથી, અમે ઓવરઓલ 3-4% મતદાનનાથી પાછળ રહી જાય છે. જનતા થોડીક અમને સહકાર આપે તો ચોક્કસ અમે જામનગર મહાનગરપાલિકા કબજે કરશું અને જનતાના જે પ્રશ્નો છે એ હલ કરશું. સાહેબ, છેલ્લા ઘણા સમયથી આપ પણ વોર્ડની વિઝિટમાં જાઓ છો, શું લાગે કોંગ્રેસનું વાતાવરણ કેવું લાગે છે? મેં અત્યાર સુધીમાં 11 વોર્ડનું ઉદ્ઘાટન, અહીં તો પરિસ્થિતિ છે કે નેતા પણ હું, કાર્યકર પણ હું, જે કાંઈ છે એ ટૂંકી મૂડીથી અમે ચલાવીએ છીએ. હજી આવતીકાલે પણ હું 3 વોર્ડનું ઉદ્ઘાટન કરવાનો છું. કોશિશ કરીએ છીએ, મહેનત કરીએ છીએ. મેં આપને કીધું એમ અમારી સીટો 5-7થી અમે ક્યાંક પાછળ રહ્યા છીએ. આ વખતે મને એમ લાગે છે કે જનતા અમને પૂર્ણ બહુમતી આપશે, અમે પાછળ નહીં રહીએ, એટલો જનતા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. સાહેબ, છેલ્લી વાત કે તમે મતદારોને જાગૃત કરવા માટે, મતદારોને કોંગ્રેસની ફેવરમાં મત દેવા માટે આપ શું ગાઈડલાઈન દેશો? અમે અપીલ કરીએ છીએ, મને ખબર છે જામનગરનો મતદાર જાગૃત જ છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે પણ જાણે છે, પોતે પણ આ શહેરમાં રહીએ છે, 5-5 વર્ષ સુધી ભાજપને જોયેલો છે, છેલ્લા 25 વર્ષથી આ ભાજપનું શાસન પણ જોયેલું છે. એટલે જનતા પોતેની રીતે જવાબ આપશે. મારે જનતાને જાગૃત કરવાની અપીલ જ કરવાની હોય, બાકી જામનગરની જનતા જાગૃત જ છે. એટલે આ રીતે હતા વિક્રમભાઈ માડમ હતા કે જે ખરેખર પૂરા રસથી એણે છે નિખાલસપણે જે એની પોતાની જે પોઝિશન છે એ પોઝિશન બતાવી છે આમ જનતાને. એટલે આમ જનતાએ પણ આ બાબતની એક એક શબ્દની નોંધ લઈ વિક્રમભાઈની, અને એ પ્રમાણે એને 21 તારીખે જે મતદાન કરવું હોય એ પ્રમાણે કરવું જોઈએ, જેથી કરીને આવતા દિવસોમાં જ્યારે આપણી વિકાસની વાત છે, આપણી જે ગતિ છે અને ખાસ કરીને જે પાયાના પ્રશ્નો છે, પડતર પ્રશ્નો છે, એ કોંગ્રેસ ઉકેલવામાં સફળ થશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મતદારોની મીટિંગ લેતા જીતુભાઈ લાલ. ધાર્મિક સંસ્થાની કારમાં આગ અને જામનગરમાં હથિયાર હેઠા મુકતી કોંગ્રેસ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. क्या कोई ऐसी कार है जो देखने में SUV हो, माइलेज में सबसे बेहतर हो, बजट में अफोर्डेबल हो? जी हाँ, इन सभी खूबियों से भरी आपकी पसंदीदा कार आपका इंतजार कर रही है धीर रेनो शोरूम में. रेनो फ्रांस की कंपनी है और वो लगातार पिछले 122 सालों से उच्च गुणवत्ता सफल उत्पादनों को प्राधान्य देते हुए आज पूरे विश्व में टॉप सेलिंग कंपनी बनी है. ये है रेनो क्विड. इसका माइलेज 20-24 किलोमीटर प्रति लीटर है, जमीन से ऊंची है. इसका बॉडी स्ट्रक्चर SUV लुक फील करवा है. ऑन रोड प्राइस 3,50,000 से शुरू. रेनो ड्राइवर, इसमें फ्रांस का नंबर 1 एनर्जी इंजन इंस्टॉल है. 17-20 किलोमीटर का बेहतरीन माइलेज है. ये 7-सीटर SUV कार है. ऑन रोड प्राइस सिर्फ 6,15,000 से शुरू. रेनो डस्टर, जो अपनी मजबूती और हैवी बॉडी स्ट्रक्चर से जानी जाती है, डस्टर की शुरुआती ऑन रोड प्राइस है सिर्फ 10 लाख. यहाँ आपको मिलेंगे बेहतरीन ऑफर्स, जिसके तहत 90% फाइनेंस फैसिलिटी और टॉप प्राइस एक्सचेंज ऑफर्स. धीर रेनो शोरूम SSS शोरूम से जाना जाता है, यानी कि सेल्स, सर्विस और स्पेयर पार्ट्स सब कुछ एक ही जगह. धीर रेनो, जामनगर राजकोट हाईवे, हापा इंडस्ट्रियल एरिया, जामनगर. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર. સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનું મનોબળ અને તેનો લક્ષ્યાંક ખૂબ જ મોટા છે। શહેરમાં 25 વર્ષથી શાસન કરતી આ પાર્ટીને ગાંધીનગર અને દિલ્હીનું જબરદસ્ત પીઠ બળ હોવાને પરિણામે પાર્ટીએ નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં જામનગરની 64 પૈકી 50થી વધુ એટલે કે ટોટલ બેઠકો પૈકી 90%થી વધુ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી કેસરિયો લેરાવા ઈચ્છે છે અને આ માટે પાર્ટી કોઈ પણ પ્રકારની કસર છોડવા માંગતી નથી। શહેરના વિવિધ મહોલ્લાઓમાં પણ નાની સંખ્યામાં મતદાતાઓને એકત્ર કરી પાર્ટી સમગ્ર જંગને વન સાઈડ બનાવવા મહેનત કરી રહી છે। ગઈકાલે મંગળવારે રાત્રે વોર્ડ નંબર 1ના વાલી તરીકે ભાજપા અગ્રણી જીતેન્દ્રભાઈ લાલ દ્વારા આ વોર્ડમાં મહોલ્લા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના ચારેય ઉમેદવારો ઉમરભાઈ ચામડિયા, ફિરોઝ પતાણી, હુસેનાબેન સંઘાર અને મનીષા બાબરિયા હાજર રહ્યા હતા। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો વોર્ડ નંબર 1 ખાતે આવ્યા છે, કારણ કે આજે રાત્રે ગ્રુપ મિટિંગનો દોર ચાલુ છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવાડવા માટે ભારતીય જનતા પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે। ઉમેદવારો પણ અત્યારે અહીંયા બધાઈ રહેતા અને મતદારો પણ જાગૃત થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટીની ફેવર થાય એવા એ લોકોના બેસ્ટ પ્રયત્ન છે। તો આપણે સલીમભાઈ જે છે અહીંના આગેવાન છે, આપણે એમને પૂછશું કે સાહેબ તમારો જે વોર્ડ છે 1 નંબર, એમાં શું લાગે, કોણ જીતશે? અત્યારે અમારે 1 નંબરની વોર્ડની અંદરમાં 4-4 પેનલ જીતશે ભાજપની, બરાબર। આજથી લગી કોંગ્રેસના જે કાર્યકર્તા હોય અમને કોઈ કામમાં સંતોષકારક થયો નથી, અમને એના ઉપર ભરોસો નથી। એ લોકો પાસે શું તમે વાતચીત શું કરી, શું આશા રાખો છો એ લોકો પાસે, ભાજપ ભારતીય જનતા પાર્ટી પાસે? ભાજપ જનતા પાર્ટી અરે અમે એવી ઉમેદ કરીએ છીએ કે અવારનવાર એ લોકો અમને તકલીફ સમજશે, કામ કરાવી દેશે, અમને એવી ઉમંગ છે એ લોકો। શહેરની દૃષ્ટિએ તમારો દાદા એરિયો જે છે એ બહુ પછાત છે, તમે લોકો અત્યાર સુધીની જે વાત આવે ખરેખર તમે સિટીથી ઘણા પાછળ રહી ગયા છો, તો એ બાબતે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો અહીં આવ્યા છે એ લોકોને તમે રજૂઆત કરી છે? રજૂઆત તો કરી છે, હવે કામ કરવું એનું કામ છે, અમે અમારી રીતે મતદાનને ચૂંટણી છીએ। પણ તમને કહ્યું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સરકાર એની હોય મોટી ગ્રાન્ટ આવતી હોય અહીંયા આ વોર્ડની અંદર મેક્સિમમ પૈસા એ લોકો વાપરે એવો એ લોકોને તમે રજૂઆત કરી છે? હા, રજૂઆત તો બધી કરી છે અમે, એ રીતે તો અમે રજૂઆત કરી છે, એ રીતે એ લોકો કામ કરી છે, બીજું શું થાય, બરાબર ને? સાહેબ સલીમભાઈ, તમારા લેવલે તમને શું લાગે છે ધારક અત્યારે તમને જીતુભાઈ લાલ પણ આપણે જ્યાં વોર્ડની અંદર અહીંયા બધા રહેતા જે વોર્ડના જે મુખ્ય લોકો છે ઉમેદવારો છે બધા લોકો અહીંયા આપણે વિનંતી કરવા માટે આવ્યા છે, શું લાગે તમે ભારતીય જનતા પાર્ટીની ફેવર કરશો? ભારતીય જનતા પાર્ટીની ફેવરે કરશે ને એને વોટિંગે કરશે ને અમને એ લોકો ઉપર ભરોસો છે કે અમારો કામ કરી દેશે। વોર્ડ નંબર 1માં સલીમભાઈ ક્યાં ક્યાં વિકાસના કામો અટકે છે કે આપણો અહીંનો વિકાસ બહુ પછાત રહી ગયો છે, અહીંયા કોઈ જાતનું આમ કોઈ જાતની જેન્યુઅન વાળી વાત નથી દેખાતી, ચારે બાજુ ધૂળ દેખાય છે અને ગટર પણ ખુલ્લી દેખાય છે, કોઈ જાતનો જે વિકાસ થવો જોઈએ સિટીના પ્રમાણમાં એ નથી થયો અત્યારે વિકાસ માટે। તો જો રસ્તા માટે તમે જો મેઇન રોડથી આપણે રબારી વાસથી કહીને મિયાણા પાડા લગીની અંદરમાં આજે લગી નક્કી એ લોકોને કોઈ કામ જ નથી કરાવી દીધું ને આજે લગી કોંગ્રેસ ભેગા જ હતા ને હવે એ લોકોએ પરિવર્તન કર્યું છે કે એને ઉમેદ છે કે આ ચારે ચાર જે પેનલમાં જે જીતીને આવશે એને કામ કરાવી આપશે। પીવાનું પાણી બરાબર આવે છે? પીવાનું પાણી બરાબર આવે છે, પણ એમાં પીવાનું પાણીનો ટાઈમ ટેબલ નથી, રાતે 2 વાગે ક્યારેક પાણી આપે, ક્યારેક રાતે 1 વાગે આપે ને ક્યાંક સવારે 3 વાગે આપી દે। સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા? સ્ટ્રીટ લાઇટની કોઈ જગ્યા થાંભલા પર સ્ટ્રીટ લાઇટ છે નહીં, અમે 15 ફરિયાદ કરીએ તો એક ફેરે રાઉન્ડ મારીને નીકળી જાય, એમ કહે કે ભાઈ નવી લાઇટનો પ્રોજેક્ટ છે નહીં અમારા ઘર। ગટરનું જે પાણી હોય છે એનો નિકાલની વ્યવસ્થા છે? નિકાલ વ્યવસ્થા એમાં એવો છે કે ગટરને આપણે જ્યારે જ્યારે એ લોકોને કમ્પ્લેન કરીએ છીએ તો એ લોકો એમ કહે કે ભાઈ અમારા ઘર અત્યારે માણસો નથી, માણસોની શોર્ટેજ છે, આજે તમે લખાવો તો કાલે આવે, કાલે લખાવો તો 15 દિવસ પછી આવે। આ બધી વાત તમે એ લોકોને કરી છે? આ લોકો જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે આ વખતે તમારી પાસે મત લેવા આવ્યા છે એના બધી વાત કરી, આ બધા પ્રશ્ન સોલ્વ કરવા પડશે? અમે આ લોકોને બાજી જે જનતા પાર્ટીની વાત કરી દીધી છે કે અમે જીતીને આવશું, અમે કામ તમને કરાવી આપશું। એ લોકોએ બાંયધરી આપી છે? બાંયધરી પૂરેપૂરી બાંયધરી આપી છે એ લોકો, કોંગ્રેસ જેવું જો કરશે તો ના કરે, ભરોસો છે અમને, ત્યારે તો અમે પરિવર્તન કર્યું ને અમે। આ સિવાય કોઈ જાગૃત જે અમારા જે મતદારો છે એ કોઈ બાબતની કાંઈ વાત કરવા માગે છે? ઉપરમાં જે રબારીવાસમાં જે કામ એમાં રેગ્યુલર બધું કામ થાય છે ઉપર રબારીવાસમાં, એમાં નીચામાં અમારા લતામાં કોઈ દી કામ નથી થયું, રબારીવાસમાં ગટરનો કાયદેસર કામ છે, લાઇટ એમાં કાયદે અહીંયા અમારે અહીંયા તકલીફ છે, રબારીવાસમાં બધું કમ્પ્લીટ રહીએ છે, આ નીચે વિસ્તાર મિયાણા પાડા માજોઠી નગર હારુન સાપીની દરગાહ પણ અહીંયા જ કોઈ કામ નથી થતું, ગટરું એમને ખુલ્લી પડી છે, ગટરુંના સાફ સફાઈ પણ નથી કરતા, આખી આખી ગટરું ભરાઈ જાય છે તો પણ નથી આવતા, ધારો કે હવે નવી ચૂંટણી આવી છે તો તમારા પ્રશ્ન સોલ્વ થાય એવું લાગે છે તમને? હવે એવી અમને ઉમેદ દેખાય છે કે હવે કદાચ થશે એવું અહીંયા। આ સિવાય કોઈ મતદારો કોઈ બોલવા માંગતા હોય તો? હા સાહેબ, અમારા કોરીબારામાં કાંઈ કામ હજી થયું નથી, ગટરું એમને છલકીને જાય છે, એક રોડ બનાવવાનો છે એ નથી, ધાર્મિક જગાનો ગરબી ચોક છે એ બનાવવાનું કીધું
તો કે આ બની જશે એમ કીધા રાખીને થતું નથી કઈ. હવે થશે એવું લાગે તમને? અમને હવે ભરોસો છે કે આ પેનલ જીતશે એટલે અમારું કામ કરશે. એટલે આ રીતે દરેક મતદારો જે છે એ એક ઉમેદ જાગી છે. ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારો જે છે એ લોકો અહીં મિટિંગ લેવા આવ્યા હતા અને જે પ્રોમિસ આપ્યું છે એ પ્રોમિસ પ્રમાણે આ લોકોનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાઈ આ વખતે અમે લોકો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં વાત બનશે અને અમે લોકો પણ આ જે સિટીનો વિકાસ થાય એ રીતે સિટીના વિકાસની સાથે જ આ વિસ્તારનો ખરેખર આ વિસ્તાર ખાલી માત્ર પછાત છે, આર્થિક રીતે પછાત છે, પણ જે રીતે વિકાસ નથી થયો એ આ વોર્ડની કમનસીબી છે. જામનગરમાં વોરાના હજીરા પાસે આજે બુધવારે સવારે એક કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગવાના બનાવ વારંવાર બનતા હોવાના કારણે લોકોને ગોદામો અને કારખાનાઓની આગની માફક વાહનમાં લાગતી આગ પણ શંકાસ્પદ દેખાઈ રહી છે. ખરેખર તો વીમા કંપનીઓના સર્વેયરોએ વાહનમાં રહસ્યમય પદ્ધતિએ બનતા આગના બનાવોની ઊંડાણથી તપાસ કરવી જોઈએ. આજે બુધવારે સવારે વોરા સમાજના બદરી મઝાર ટ્રસ્ટની સ્કોર્પિયો કારમાં આગ લાગી હતી. 944 ફાયર કંટ્રોલ રૂમમાં ફોન આવતા કે આજરોજ એક અમારી સ્કોર્પિયો મઝારે બદરીના ટ્રસ્ટની સ્કોર્પિયો એમાં આગ લાગેલ છે. અમે તાત્કાલિક ત્યાંથી આવી એક ગાડીની પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ રીતે કાબૂમાં લીધેલ છે. ગાડીના નંબર છે GJ10AC7250. અમે 4 જણા આવ્યા છીએ. હોરાના હજીરાની અંદર મઝારે બદરી ટ્રસ્ટ છે એની જગ્યાની અંદર હજી સુધી કોઈ જાણવા મળેલ નથી. બરાબર, શોર્ટ સર્કિટના કારણે હોઈ શકે એવી રીતના પબ્લિકમાંથી કહેવાનું. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જંગ પહેલા જ હાર સ્વીકારી લેવામાં આવી હોય એવું વાતાવરણ જોવા મળે છે. પ્રદેશ કોંગ્રેસના કોઈ મોટા નેતાઓ હજુ સુધી જામનગરમાં ડોકાયા નથી. જામનગર જિલ્લાનું કોંગ્રેસનું સંગઠન પક્ષના ગુજરાત કક્ષાના સ્ટાર પ્રચારકને હજુ સુધી જામનગર લાવી શક્યું નથી. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું જામનગર સંગઠન મુખ્યમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષને જામનગરમાં લાવી ચૂક્યું છે અને એ રીતે આ રાજકીય જંગને પોતાની તરફેણમાં લાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ નીવડી છે. જામનગરમાં 25 વર્ષથી ભાજપાનું શાસન છે, જેનો સીધો મતલબ એ થાય છે કે 25 વર્ષથી જામનગરમાં કોંગ્રેસનો પન્નો ટૂંકો પડ્યો છે. કોંગ્રેસને મજબૂત વિરોધ પક્ષ બનવાની પણ ફાવટ નથી એવું જામનગરના મતદારો માની રહ્યા છે. 2015ની જામનગરની ચૂંટણીમાં મતદારોએ કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપ્યા હતા, પરંતુ જામનગરની કોંગ્રેસ જીત્યા પછી પોતાના કોર્પોરેટરોને પણ સાચવી શકી ન હતી, જેના પરિણામે આ વખતની ચૂંટણીમાં મતદારો કોંગ્રેસ પ્રત્યે નિરુત્સાહી હોવાનું દેખાઈ રહ્યું છે. અધૂરામાં પૂરું આ વખતે ત્રિપાખીઓ જંગ હોવાને કારણે ઘણા બધા મતદારો એવું વિચારી રહ્યા છે કે કોંગ્રેસ માટે આ વખતની ચૂંટણી ખૂબ જ કડવો ઘૂંટડો પુરવાર થશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL જામનગર ન્યૂઝ. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને 27 દિવસ ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, જણજણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 200 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તે પણ 27 દિવસ માટે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
જામનગરની કોરોના હોસ્પિટલમાં પહેલા 24 કલાકમાં વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 82 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં કુલ 112 બેઠક માટે 333 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 2015ની ચૂંટણીમાં જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 1,68,558 અને ભાજપાને 1,32,959 મતો મળ્યા હતા. કાલાવડ તાલુકાના ખંઢેરા નજીક ગોરધનભાઈ કરસનભાઈ ગઢિયા નામના 54 વર્ષના પટેલ પ્રૌઢનું ટ્રકની હડફેટે મૃત્યુ નિપજ્યું છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં 14 વર્ષની એક બાળાનું અપહરણ થયું છે. બાળાની માતાએ સિકંદર ઉર્ફે નાઝીમ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાએ સોગઢી દાવ ખેલતા કોંગ્રેસને 4 ઉમેદવારની ઘટ પડી છે. જામનગરના બિલ્ડર પર ઈવા પાર્કમાં ફાયરિંગ થયું હતું. આ પ્રકરણના અનુસંધાને જામનગર પોલીસ વારાણસીમાંથી પંકજકુમાર નામના શખ્સને ઉપાડી લાવી છે. કેન્દ્ર સરકારે કરચોરી તપાસ અભિયાન શરૂ કર્યું હોય જામનગરમાં પણ કરચોરો પર સ્કેનર ગોઠવાઈ ગયા છે. જામનગર જિલ્લા પંચાયતમાંથી 7 અને 6 તાલુકા પંચાયતોમાંથી 25 ઉમેદવારોએ કોઈ કારણસર ચૂંટણી લડવાનું માંડી વાળ્યું છે. 87 વર્ષના વિનોદ રાય રમણીકલાલ ઝવેરી તે મલય તથા દીપેશના પિતાનું અવસાન થયું છે. જામનગરના નિવૃત્ત સહાયક માહિતી નિયામક 60 વર્ષના વિજયભાઈ ઈચ્છાશંકર ભટ્ટ તે રેખાબેનના પતિ તથા માધવભાઈ અને હેનલબેનના પિતાનું અવસાન થયું છે. 90 વર્ષના બળવંત રાય ભાઈ શંકર ત્રિવેદી તે પંકજ તથા નરેન્દ્રના પિતાનું અવસાન થયું છે. જીડીબીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બેલેટ મતદાન સમયે મોટો ડખો થતા જિલ્લાના ચૂંટણી તંત્રમાં સર્જાતી દોડધામ. ભાજપા તથા કોંગ્રેસને જામનગરમાંથી વિદાય આપવાનું કહેતી આપની ચૂંટણી સભા. વાહન ટોઈંગ ટ્રક અને પોલીસની જીપને ઘેરી લેતા આમ આદમી પાર્ટીના કાર્યકરો. જામનગરને પોતાના વોર્ડમાંથી મેયર આપવાની ધગશ ધરાવતા વોર્ડ નંબર 5ના મતદારો. અમે જનતાના દિલમાં રાજ કરીએ છીએ વિક્રમભાઈની વાણીમાં છલકતો કોન્ફિડન્સ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીડીબીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.